અને ખોરાકના મુખ્ય સ્ત્રોત કયા કયા છે કે ખોરાકમાં કઈ રીતે કે કે આપણે એક જ વસ્તુમાંથી અલગ અલગ વાનગીઓ બનાવી શકીએ છીએ એ સિવાય આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈએ એ દરમિયાન આપણને ખોરાકમાં વિવિધતા જોવા મળે છે અને ખોરાકના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે તો વનસ્પતિ અને પ્રાણી કે જેમાંથી આપણે ખોરાક મેળવીએ છીએ કે જેમાં આપણે જે પણ ખોરાક લઈએ છીએ એનો સ્ત્રોત વનસ્પતિ અથવા તો પ્રાણીઓ હોય છે હવે આપણે દેખીશું કે ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણી સ્પેદા છે એમાં સૌપ્રથમ આપણે દેખીએ કે વનસ્પતિના ભાગ આપણે વનસ્પતિના આપણો જે પણ ખોરાક છે એમાં મુખ્ય તરીકે મુખ્ય ઘટક સ્ત્રોત હોય છે વનસ્પતિ કે વનસ્પતિનો આપણે ખોરાકના મુખ્ય સ્ત્રોત તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે વનસ્પતિના વિવિધ ભાગોનો આપણે આપણા ખોરાકમાં ઉપયોગ કરતા હોઈએ છીએ જેમ કે પાંદડા પ્રકાંડ પણ ફૂલ અને મૂળ એ દરેકનો આપણે શું કરતા હોઈએ છીએ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ જેમ કે અમુક શાકભાજી પાંદડાવાળા હોય છે કે જેનો આપણે ખોરાક તરીકે રાંધવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ ઉદાહરણ તરીકે પાલક પાલક એ શું છે પાંદડાવાળી ભાજી છે કે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ એ સિવાય છે કે કેટલીક વનસ્પતિનો આપણે એક કરતા વધારે ભાગમાં ખાતા હોઈએ છીએ કે એક જ વનસ્પતિ છે તો આપણે એ વનસ્પતિના વિવિધ ભાગોનો આપણે આપણા ખોરાકમાં ઉપયોગ કરતા હોઈએ છીએ ઉદાહરણ તરીકે સરસવ તો સરસવના બીજમાંથી આપણે તેલ મેળવીએ છીએ અને તે સરસવના પાંદડાનો આપણે ભાજી તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ એ જ રીતે કેળ છે કે કેળ તો કેળા ફળ સ્વરૂપે આપણે લેતા હોઈએ છીએ અને કેળના પાનનો રસ આપણે ઔષધીય દવા તરીકે પણ ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો આ એનો મતલબ એ કે આપણે એના અલગ અલગ ભાગોનો આપણે આપણા રોજિંદા જીવનમાં ખોરાક તરીકે અથવા ઔષધિય દવા તરીકે આપણે શું કરીએ છીએ ઉપયોગ કરીએ છીએ જેમ કે મૂળ તો આપણે જાણીએ છીએ કે આપણે કંદમૂળ ખાતા હોઈએ છીએ શક્કરિયા બટાકા કે ડુંગળી તે બધા કંદમૂળ છે કે જે મૂળ કહેવાય છે વનસ્પતિના ભાગના મૂળ કહેવાય છે જેનો આપણે શું કરીએ છીએ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ હવે છે કઠોળ તો મગ અને ચણા આપણે જાણીએ છીએ કે મગ ચણા તુવેર મઠ આ દરેકનો આપણે શું કરીએ છીએ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ અને આપણે એનો ઉપયોગ વિવિધ રીતે કરતા હોઈએ છીએ જેમ કે એક પાત્રમાં મગ અથવા તો અન્ય પણ કઠોળ લઈએ અને એમાં પાણી ભરી અને મૂકી એક દિવસ રહેવા દઈએ અને બીજા દિવસે એમાંથી આપણે પાણી નીકાળીએ અને આપણે જોઈએ તો આપણને શું જોવા મળે છે તો આપણને એ બીજમાં સફેદ નાના સફેદ ભાગ જેવો રચના જોવા મળે છે કે જેને આપણે શું કહીએ છીએ ફંગાવેલા મગ અથવા તો ફંગાવેલ કઠોળ કહેતા હોઈએ છીએ આ બીજને આપણે ખાઈ શકીએ છીએ અથવા તો આપણે એને બાફીને કે એમાં મસાલા તરીકે પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ દેખ્યું કે આપણે વનસ્પતિના વિવિધ ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ એ જ રીતે આપણે પ્રાણીઓમાંથી મળતી વિવિધ વસ્તુઓનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ જેમ કે દૂધ ઈંડા માંસ માછલી વગેરે કે જે આપણને પ્રાણીઓમાં મળે છે અને આપણે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ એ જ રીતે છે મધ કે મધ આપણને શેમાંથી મળે છે તો એ આપણને મધપૂડામાંથી મળે છે તમે દેખેલું હશે કે ઘણી જગ્યાએ મધ બેઠું હોય તો આપણે એમાંથી આપણે મધ મેળવી શકીએ છીએ હવે મધ કેવી રીતે મધપૂડામાં કેવી રીતે આવે છે તો મધમાખીઓ જે છે એ પુષ્પવટી મધુરસ એકઠો કરે છે એટલે પુષ્પનો જે રસ હોય છે એને એકઠો કરે છે અને એમાંથી એને એમાં મધમાં ફેરવે છે અને એનો મધપૂડામાં સંગ્રહ કરે છે કે અમુક એવી ઋતુમાં જ આપણે શું હોય છે પુષ્પ ખીલતા હોય છે અને એમાંથી એ મધુરસ ચૂસે છે અને એને મધમાં ફેરવે છે અને એનો સંગ્રહ આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા કરતા હોય છે એટલે કે મધમાંથી મધુરસનો સંગ્રહ વર્ષના ચોક્કસ સમય પુષ્પ ખીલે એ દરમિયાન એમાંથી મધુરસ એકઠો કરી અને એને મધમાં ફેરવી અને એનો મધ તરીકે એમાં સંગ્રહ કરતા હોય છે એટલે કે મધપૂડો એ આપણને મધ શેમાંથી મળશે તો મધપૂડામાંથી આપણને મધ મળશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ દેખ્યું કે ખાદ્ય પદાર્થ તરીકે આપણે વનસ્પતિના વિવિધ ભાગો અને પ્રાણી સ્પેદાશનો ઉપયોગ કરીએ છીએ આપણે આજે ખોરાક તરીકે લઈએ છીએ તો વિવિધ પ્રાણીઓ પણ ખોરાક તરીકે અલગ અલગ વસ્તુ ખાતા હોય છે તો હવે દેખીશું કે પ્રાણીઓ શું ખાય છે મતલબ કે પ્રાણીમાં મનુષ્યનો પણ સમાવેશ થાય છે પક્ષીઓ જંગલી પ્રાણીઓ પાલતુ પ્રાણીઓ દરેકનો સમાવેશ થતો હોય છે આપણે જાણીએ છીએ કે મનુષ્યમાં ખોરાકમાં વિવિધતા જોવા મળે છે કે આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈએ તો પણ ખોરાકમાં શું જોવા મળે છે વિવિધતા જોવા મળે છે દરેક મનુષ્ય અલગ અલગ પ્રકારના ખોરાક ખાતા હોય છે એ જ રીતે પ્રાણીઓમાં પણ
વિવિધતા જોવા મળે છે કે પ્રાણીઓ જે ખોરાક લેતા હોય એમાં પણ ખોરાકમાં વિવિધતા જોવા મળે છે કે પ્રાણીઓ જે ખોરાક લે છે એના આધારે એમને મુખ્ય ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે પહેલું છે તૃણાહારી પ્રાણી બીજું છે માંસાહારી પ્રાણી અને ત્રીજું છે મિશ્રાહારી પ્રાણી જે પ્રાણીઓ છે એ વનસ્પતિ અને પ્રાણી પેદાશનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એના આધારે એમને મુખ્ય ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે કે તૃણાહારી માંસાહારી અને મિશ્રાહારી પ્રાણી તો હવે આપણે જોઈશું સૌપ્રથમ તૃણાહારી પ્રાણી કે તૃણાહારી પ્રાણી કોને કહેવામાં આવે છે તો તૃણાહારી પ્રાણી એમને કહેવામાં આવે છે કે જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ કે વનસ્પતિના પેદાશો કે એની જે પણ વસ્તુ એમાંથી મળે છે અથવા તો વનસ્પતિના ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો એવા પ્રાણીને તૃણાહારી પ્રાણી કહેવામાં આવે છે કે જે પ્રાણીઓ વનસ્પતિના વિવિધ ભાગ જેમ કે પાંદડા ફળ ફૂલ મૂળ એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય ફક્ત વનસ્પતિનો જ ઉપયોગ કરતા હોય તેવા પ્રાણીને તૃણાહારી પ્રાણી કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે સસલું હરણ ઊંટ આપણે જાણીએ છીએ કે ઊંટ બકરી એ બધા પ્રાણી શું કરે છે વનસ્પતિના પાંદડા કે ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે એ કોઈ પણ પ્રકારની પ્રાણી પેદાશનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોતા નથી તો આવા પ્રાણીઓને તૃણાહારી પ્રાણી કહેવામાં આવે છે હવે બીજું છે માંસાહારી પ્રાણી માંસાહારી પ્રાણી એટલે એવા પ્રાણી કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે પ્રાણીઓનો અથવા પ્રાણીની પેદાશનો ઉપયોગ ખોરાક તરીકે કરતા હોય તેવા પ્રાણીઓને માંસાહારી પ્રાણી કહેવામાં આવે છે જેમ કે આપણે જાણીએ છીએ કે વાઘ સિંહ ચિત્તો આ એવા પ્રાણીઓ છે કે જે ખોરાક તરીકે શું કરે છે એમના કરતા જે પણ નાના પ્રાણીઓ છે એનું ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ કોઈ પણ પ્રકારની વનસ્પતિ પેદાશનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી તો આવા પ્રાણીઓને માંસાહારી પ્રાણી કહેવાય કે માંસાહારી પ્રાણી એટલે કેવા પ્રાણીઓ કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે જેમ કે વાઘ સિંહ ચિત્તોને છે એ શું કરશે નાના એવા હરણ સસલું કે અન્ય કોઈ પ્રાણી છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે તો એ શું કહેવાશે માંસાહારી પ્રાણી હવે ત્રીજું છે મિશ્રાહારી પ્રાણી મિશ્રાહારી પ્રાણી એટલે કે એવા પ્રાણી કે જે ખોરાક તરીકે વનસ્પતિ અને પ્રાણી પેદાશ બંનેનો ઉપયોગ કરતા હોય મિશ્રાહારી પ્રાણી એટલે કે એવા પ્રાણીઓ કે જે વનસ્પતિનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે અને પ્રાણી પેદાશનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય કે જેનો બંનેનો શું કરે ખોરાક તરીકે પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોય ઉદાહરણ તરીકે મનુષ્ય બિલાડી કૂતરો કે જે શું કરે છે વનસ્પતિના ભાગોનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પ્રાણી પેદાશનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે જેમ કે મનુષ્ય છે તો મનુષ્ય શું કરે છે આપણે જાણીએ છીએ કે આપણે અનાજ કઠોળ વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ કે જે શું છે વનસ્પતિ પેદાશ એ જ રીતે આપણે ઈંડા માંસ માછલીનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ જે શું છે પ્રાણી પેદાશ એટલે કે મનુષ્ય એ શું છે મિશ્રાહારી પ્રાણી છે એ જ રીતે બિલાડી અને કૂતરો પણ શું કરે છે વનસ્પતિ પેદાશનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને એમના કરતા જે નાના પ્રાણીઓ છે એમનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે આ આપણે સામાન્ય રીતે ખોરાકના આધારે જે આપણે ખોરાક લઈએ છીએ એના આધારે આપણે એમને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચીએ છીએ તૃણાહારી પ્રાણી માંસાહારી પ્રાણી અને મિશ્રાહારી પ્રાણી આ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખોરાક આપણને કેવી રીતે મળે છે આપણે ખોરાકના આધારે આપણને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે એના વિશે સમજ્યું